એટલે અહીંયા આપણે સીધું કરીશું એક્સ વાય આપેલું છે આપણે એક્સ અને વાય નો ગુણાકાર અને એક્સ નો વર્ગ કરીશું બધા જ અને છેલ્લે જો અહીંયા આપેલું છે પાંચ વર્ષ એટલે એક્સ બરાબર આપણે કેટલા લઈશું અને તમને આગળ કીધેલું પણ વાયની એક્સ આપણે પૂછવાના છે એટલે એ આપણે ધ્યાન રાખીશું પહેલા આપણે એક્સ વાય લખી દઈએ એટલે એક લખીએ એક્સ અને બાજુમાં લખીએ વાય ઉપરની આ લખવાની જરૂર નથી તો છ આપેલી છે એટલે એમ બરાબર આપણે છ લઈશું ચાલો એમ બરાબર કેટલા છ ત્રણ એક બે પાંચ અને ત્રણ દસ પાંચ આઠ સાત તેર અને 8 બેઠું આપેલું જ છે હવે શું કરવાનું ડાયરેક્ટ xy જ કરવાનું બેનો ગુણાકાર જ કરી લેવાનું ડાયરેક્ટ નાની રકમ છે એટલે એટલે બહુ ઈઝી દાખલો તો થઈ જાય 10 આલી કેટલા થાય એ પ્રમાણે આપણે કરીએ દાખલો તો 10 3 એટલે 30 5 1 5 8 2 16 બહુ ઈઝી દાખલો છે 7 2 14 13 5 65 અને 8 3 24 ડાયરેક્ટ સરવાળો કરી દેવાનો ત્રીસ પાંચ સોળ ચૌદ અને ચોવીસ થશે એકસો એક વર્ગનો વર્ગ શોધતા પણ જ્યારે આ ચેપ્ટર આવે ત્યારે વર્ગ શોધવાનો નથી ખાલી બીજામાં શોધ ત્રીજામાં નથી શોધવાનો એટલે એક્સનો વર્ગ ત્રણનો વર્ગ નવ એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર બેનો વર્ગ ચાર પાંચનો વર્ગ પચીસ અને ત્રણનો વર્ગ નવ ફક્ત આ સંખ્યાનો વર્ગ આ સંખ્યાનો શોધવાનો નથી વાયનો 9 ને એક દસ દસ ને આઠ અઢાર અઢાર ને નવ સત્તાવીસ સતાવીસ ને પાંચ બત્રીસ બત્રીસ ને વીસ બાવન થાય ફિફ્ટી ટુ આટલું થઈ જાય એટલે આપણે બી શોધવાનો પહેલા આપણે બી નું સૂત્ર લખવાનું બી બરાબર જે આપણું સૂત્ર છે એ જ એન સીગમાં એક્સ વાય આપડા લખતા જ હતા પછી સીગમાં એક્સ લખતા અને સીગમાં વાય લખતા આવું કરતા હતા અત્યારે મેં એક્સ બાર ને બી શોધવાની જરૂર હતી કેમ કેમ કે આપણે સૂત્ર ડાયરેક્ટ આ જ પડે એક્સ બાય વાય બની જરૂર કરવાની નથી અને છેદમાં આપણે એક વર્ગમૂળ લખતા એમાં એક્સનું લખતા ને એક વર્ગમૂળ લખતા એમાં વાયનું લખતા અહીંયા વર્ગમૂળની જરૂર નથી અને ફક્ત ને ફક્ત એક્સનું જ લખવાનું છે એટલે સીગમા એક્સ આખાનો વર્ગ બસ આટલું જ કરવાનું છે પણ એના માટે આપણે સિગ્મા એક્સ અને સીગમા વાય જોઈએ તો અહીંયા સીગમા એક્સ કહેવાય અને સીગમા વાય કહેવાય એટલે એક્સનો સરવાળો કોણ ત્રણ ને ચાર ચાર ને બે છ છ ને બે આઠ આઠ ને પાંચ તેર તેર ને ત્રણ સોળ

છ કરવાના એકસો ચોપન ગુણ્યા છ વર્ગ નવસો ને ચોવીસ થાય અને સોળ ગુણ્યા એકાવન કરવાના સોળ ગુણ્યા એકાવન ગયેલા આઠસો ને સોળ થઈ અને છેદ માં બવન ગુણ્યા છ એટલે ત્રણસો બાર અને સોળનો વર્ગ એટલે બસો ને છપ્પન ઉપર માઇનસ કરવાનો અને છેદમાં પણ માઇનસ કાઢો જે થતું હોય તો નવસો ચોવીસ માઇનસ આઠસો ને સોળ એટલે એકસો ને આઠ આવે અને છેદમાં ત્રણસો બાર માઇનસ છપ્પન બસો છપ્પન એટલે છપ્પન આવે હવે આ છપ્પન નો ભાગા ક્યાં કરવાનો એકસો આઠ ભાગ્યા છપ્પન એટલે જવાબ આવે બી બરાબર ત્રણ પોઈન્ટ સોરી એક મિનિટ

એકાવનના છેદમાં છ અને સોળ ભાગ્યા છ કરીએ એટલે આપણને મળી જાય કેટલા તો બે પોઈન્ટને સડસઠ આ એક્સ બાર અને વાય બાર બરાબર કેટલા મળે એકાવન ભાગ્યા છ એટલે આઠ પોઈન્ટ પાંચ બસ હવે મૂકી દેવાના વાય બાર બરાબર આઠ પોઈન્ટ પાંચ બી તો છે જ એટલે એક પોઈન્ટ અને એક્સ બાર છે બે પોઈન્ટ સડસઠ

અને એ પણ છે બી પણ છે અને એક્સ અહીંયા આપેલો છે પાંચ એટલે દાખલો પૂરો થઈ જાય એ લખીએ આપણે કેટલો તો એ લખીએ ત્રણ પોઈન્ટ પાંત્રીસ બી કેટલો લખવાનો લખવાનો તો બી એક પોઈન્ટ ત્રાણું અહીંયા છે જ અને એક્સ બરાબર આપણને આપેલા છે કેટલા તો ઉપર પાંચ આપેલા છે લઈએ પાંચ એટલે એક્સ બરાબર પાંચ લખી દેવાનો બરાબર આગળ ચાલીએ ત્રણ પોઈન્ટ પાંત્રીસ વત્તા એક પોઈન્ટ ત્રાણું ગુણ્યા પાંચ કરવાના એટલે નવ પોઈન્ટ પાસઠ આવે નવ પોઈન્ટ હવે વાયકેપ બરાબર છેલ્લો જવાબ એટલે તેર આવે છેલ્લો જવાબ કેટલો આવ્યો તેર પણ અહીંયા આપણે અટકી નથી જવાનું કેમકે અહીંયા પૂછેલું છે આગળ પણ જો ત્યાર પછી નિભાવ અનુમાન અને તેની તૃતિ શોધો ત્રુતિ એટલે ઈ કહેવાય તૃતિ એટલે શું કહેવાય ઈ

તો પહેલા સરવાળો કરી દેવાનો સીગમા અહીંયા પણ સરવાળો કરી દેવાનો સીગમા વાય ચલો ચાલીસ પચીસ ઓગણત્રીસ પચીસ પાંત્રીસ અઢાર બાવીસ અને છેતાલીસ એનો સરવાળો કરીએ તો એકસો ને ચો મોટે થાય એમ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ બંનેમાં છ જ આવે બરાબર એટલે આપણે એક્સ પહેલા સુધી કરીએ

છ કરીએ કારણ કે બુક્સમાં આ રીતના આપેલું છે તમને વધારે સારી રીતે સમજાય એટલે એક્સ માઇનસ એક્સ બાર કરવાનું ખરેખર જોવા જાય તો એક્સ વાય કરે તો પણ ચાલે યુવી કરે તો પણ ચાલે પણ જ્યારે પોઈન્ટમાં આવે ને ત્યારે યુવી કરવાનું પોઈન્ટમાં ન આવે ત્યારે એક્સ બાર કરવાનું

આવે પચીસ માંથી ઓગણત્રીસ બાવીસ નાના છે બાવીસ માંથી ઓગણત્રીસ જાય તો માઇનસ સાત અઠાવીસ માંથી ઓગણત્રીસ ના જાય એટલે માઇનસ એક છેતાલીસ માંથી ઓગણત્રીસ બાર કરવા છેતાલીસ માઇનસ ઓગણત્રીસ એટલે પ્લસ સત્તર આ પણ કેવા થયો જીરો જો

અગિયાર નવા નવ્વાણું કે બંને માઇનસ છે એટલે પ્લસ થઈ જાય સાત પચાસ પાંત્રીસ બંને માઇનસ છે એટલે પ્લસ થઈ જાય એક 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 પણ એક જ માઇનસ છે એટલે એક માઇનસ લેવાનો અહીંયા પ્લસ છે નવ સત્તા ઓગણીસ સત્તર નવમ સત્તર નવમ એકસો ને ત્રેપન થાય ટોટલ સરવાળો કરવાનો બધાનો ને એમાંથી એક બાદ કરી નાખવાનો આનો સરવાળો આ સરવાળો આ સરવાળો આ સરવાળો એક જ માઇનસ છે એટલે એક ને માઇનસ કરી નાખવાનો જવાબ આવે ત્રણસો ને એકત્રીસ કેટલા હોય ત્રણસો ને એકત્રીસ એમાંથી એક ને બાદ કરી નાખીએ તો કેટલા વધે ત્રણસો ને ત્રીસ વધે એટલે આપણે છેલ્લે જોવા જઈએ તો આનો સરવાળો કેટલો આવ્યો ત્રણસો ને ત્રીસ આવ્યો કહેવાય હવે જે છે છેલ્લો આપણે પહેલા આવની જ જરૂર પડે એકચ્યુઅલી આપણે બીજું ચેપ્ટર ભણતા ત્યારે બંનેનો વર્ગ કરતા અત્યારે એકનો જ વર્ગ કરવાનો એટલે કે એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ ખાલી એકનો જ વર્ગ કરવાનો ચલો બે છે બે નો વર્ગ ચાર ઓછા બે હોય ને તો ઓછા બે નો વર્ગ બી ચાર જ થાય ઓછા બે ગુણ્યા ઓછા બે એટલે ચાર થાય ને ઓછા ઓછા વટ્ટા યાદ ઓછા સંખ્યા કેવો થાય વધતા થાય છ નો વર્ગ છત્રીસ નવ નો વર્ગ એક્યાસી માઇનસ છે વર્ગ એક વર્ગ 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 એક્યાસી કોઈ દિવસ વર્ગ કરે એટલે કોઈ પણ દિવસ માઇનસ માં નહીં આવે પ્લસ થઈ જાય ચાર છત્રીસ એક્યાસી પચીસ એક ને એક્યાસી આ બધાનો સરવાળો કરીએ તો બસો ને અઠાવીસ આવે જે આપણને જોઈતું હતું હવે આપણે બી શોધવાનો અને ખૂબ સરળ છે બી નું સૂત્ર પણ આપણે આગળ જોયા જ છે બધા એ પ્રમાણે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર લખો અને વર્ગમૂળ વગર ખાલી એક્સ નું સૂત્ર મૂકવાનું ખાલી એક્સ નું આપણે વાય નું પણ મૂકતા રહે બીજા ચેપ્ટર એટલે જો પહેલું તો એક્સ માઇનસ એક્સ બાર ત્રણસો ત્રીસ છે અને એના છેદમાં બસો ને અઠાવી લખી દેવાના નિયમત પણ બીજાના પહેલાના છેદમાં બીજું લખી દેવું એટલે ત્રણસો ત્રીસ છેદમાં બસો ને અઠાવી એટલે વાર્તા પૂરી થઈ એકદમ ઈઝી કહેવાય કેવાય એટલે બી બરાબર કેટલા આવે બી બરાબર આવે એક પોઈન્ટ ચુમ્માલીસ આ પાછળ પાછળ કેવા છે સાત એ પાંચ કરતા મોટા છે એટલે બી બરાબર એક પોઈન્ટ પિસ્તાલીસ આપણો જવાબ આવે બી બરાબર કેટલા આવે એક પોઈન્ટ પિસ્તાલીસ હવે આપણે એ શોધી કરવાનો એ બરાબર શું છે તો એ બરાબર આગળ પણ સૂત્ર શીખી ગયા હોય બાર માઇનસ બી એક્સ બાર આવેલો છે કેટલો આપણે માઇનસ એક પોઈન્ટ પિસ્તાલીસ ગુણ્યા ચોથ્રી કરવાના એટલે ઓગણપચાસ પોઈન્ટ ત્રણ આવે હવે ઓગણત્રીસ માંથી ઓગણપચાસ પોઈન્ટ ત્રણ કરવાના એટલે એ આપણને મળી જાય કેટલા વીસ

પિસ્તાલીસ અને એક્સ આટલું આવે ઉપર કીધું હોય તો એક્સ ની જગ્યા પર લખવાના પચાસ કેમ કે આપેલા છે એટલે માઇનસ વીસ પોઈન્ટ ત્રણ વત્તા પચાસ ગુણ્યા એક પોઈન્ટ પિસ્તાલીસ પચાસ ગુણ્યા એક પોઈન્ટ પિસ્તાલીસ કરે એટલે આપણને જવાબ મળે બોતેર પોઈન્ટ પાંચ હવે એક ઓછા છે ને એક વધતા છે બોતેર પોઈન્ટ પાંચ માંથી વીસ પોઈન્ટ ત્રણ ને બાદ કરી દેવાના એટલે જવાબ આવશે બાવન પોઈન્ટ બે આ પણ છેલ્લો જવાબ એને કહેવાય વાય કેપ આ છેલ્લો જવાબ કહેવાય જો ત્રુટી પૂછે તો ત્રુટી શોધવાની ત્રુટી પૂછેલી નથી એટલે શોધવાની જરૂર નથી એટલે આ આખરી જવાબ કહેવાય ને અંતિમ જવાબ કહેવાય કોઈ વસ્તુની માંગ અને તેના ભાવ વિશે એકઠી કરેલી માહિતી આપણને આપેલી છે એના પછી નિયત સંબંધ રેખા મેળવવાની છે માંગની ભાવ પરની અહીં લખીએ અને માંગને વાય લખીએ એટલે મતલબ કે માંગની રેખા કેટલા લઈશું આપણે ચાલીસ લઈશું છેલ્લે જ્યારે માંગ રેખા આવી જાય એટલે કે આપણે જે દાખલો આવી જાય નિયત સંબંધ રેખા એના પછી એક્સ બરાબર કેટલા લઈશું આપણે ચાલીસ માંગ રેખા બોલાય કે માંગ રેખા નહીં નિયત સંબંધ રેખા ઓકે ચલો હવે આ આંકડાઓ કેવા છે એ જોવાના એના પરથી જે છે એ પહેલા આ બંનેનો સરવાળો કરવાનો આ તો બધું ખાસ કરવાનું જ પહેલા શું કરવાનું સરવાળો એને કહેવાય સિગમા એક્સ અને આ સરવાળાને શું કહેવાય સિગ્મા વાય આડત્રીસ છત્રીસ આડત્રીસ સાડત્રીસ છત્રીસ આડત્રીસ ઓગણચાલીસ છત્રીસ અને આડત્રીસ આ બધાનો સરવાળો કરીએ તો ત્રણસો ને પાંત્રીસ થાય એ જ રીતના બાર અઢાર પંદર બાર સત્તર તેર પંદર અને બાર એનો સરવાળો એકસો ને સત્તાવીસ થઈ ચલો આ બે સરવાળા આવી ગયા આવું એકાઉન્ટમાં આવે ખબર અંડરલાઈન બે હું તો ખાલી એમાં સારું લાગે એટલા માટે કરું ચાલો એક્સ બાર એક્સ બાર માં કેટલા કરવાના તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં એન અને વાય બાર બરાબર સિગ્મા વાય ના છેદમાં એન સિગ્મા એક્સ બાર કેટલો છે તો ત્રણસો ને પાંત્રીસ એન નથી ખબર દસ ને લઈ લેતા બરાબર નવ અહીંયા પર કેટલા નવ એટલે એક્સ બાર બરાબર ત્રણસો ને પાંત્રીસ ભાગ્યા નવ કરવાના એટલે જવાબ આવે સાડત્રીસ પોઈન્ટ બાવીસ ઓકે એ જ રીતના વાય બાર બરાબર એકસો સત્તાવીસ ભાગ્યા નવ કરવાના એટલે જવાબ આવે ચૌદ પોઈન્ટ અગિયાર હવે જ્યારે આપણે પોઈન્ટમાં આવે એટલે એને યુવી ની રીત કહેવાય એટલે અહીંયા આપણે ધરવાનો એ અહીંયા એ બરાબર નજીકમાં ધરી લેવાનો કેટલો ચલો સાડત્રીસ એ બરાબર સાડત્રીસ ધરીએ અને બી બરાબર કેટલા ધરીએ તો બી બાજુ ચૌદ પંદર જે ધરવું ચાલો ચૌદ ધરી લે નજીકમાં ધરી લેવાની એને યુવી ની રીત કહેવાય એટલે અહીંયા લખવાનું યુ યુ બરાબર એક્સ માઇનસ એ અને વી બરાબર વાય માઇનસ બી છેદમાં સીએક્સ ને સીવાય આવે શું આવે સીએક્સ ને સીવાય પરંતુ આ દરેકે દરેક સંખ્યાને ભાગી શકાય એવી રીતો જો દરેક સંખ્યાને બે વડે ભાગી શકાય પણ સાડત્રીસ ને ન ભાગાય ઓગણચાલીસ ને ન ભાગાય આ દરેકે દરેક સંખ્યાને બે વડે ભાગી શકાય તેર પંદર ને સત્તર ને એ બધું નહીં ભાગી શકાય એટલા માટે આપણે છેદમાં સીએક્સ ને સીવાય લીધું નથી પણ ઉપર લખી દેવાના એ બરાબર કેટલા તો એ બરાબર લખી દેવાના થર્ટી સેવન

છત્રીસ માંથી સાડત્રીસ માઇનસ એક અને આડત્રીસ માંથી સાડત્રીસ એક ઓછા ઓછાનો સરવારો અને વત્તા વધતાનો સરવારો એક બે ત્રણ ઓછા કેટલા છે જોઈ લે એક બે ત્રણ ચાર ને પાંચ વત્તા પાંચ છે પાંચ એ વત્તા છે અને ઓછા ત્રણ છે તો વત્તા પાંચ માંથી ઓછા ત્રણ જાય તો બે જવાબ આવે એટલે સીગમાં યુ કેટલો આવે બે હવે વી કરીએ ચલો ચૌદ છે બાર માંથી ચૌદ જાય તો માઇનસ બે અઢાર માંથી ચૌદ જાય તો ચાર પંદર માંથી એક બાર માંથી ચૌદ ત્રણ માંથી ચૌદ માઇનસ એક ફરીથી તેર માંથી ચૌદ માઇનસ એક માંથી ચૌદ એક અને બાર માંથી ચૌદ માઇનસ બે ઓછા ઓછાનો સરવાળો ને વત્તા વત્તાનો સેવાળો ચાર ને એક પાંચ પાંચ ને આઠ આઠ ને એક નવ એટલે વત્તા નવ ઓછા કેટલા છે બે ને બે ચાર ચાર ને એક પાંચ એટલે એટલે યુ વી એક ગુણ્યા બે પરંતુ કોઈ પણ એક જ સંખ્યા હોય તો ઓછા જ રહી એક ગુણ્યા ચાર એક જ સંખ્યા ઓછા છે એટલે ઓછા જીરો ન કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર જીરો થાય એક ગુણ્યા ત્રણ ઓછા ત્રણ એક એક બે એકતા બે એક એક બે 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 આ તો કરતા છે આપણે બધું જ આવ્યું ને છ છ ને તો નવ નવ ને એક દસ દસ ને બે બાર બાર ને તેર તેર ને બે પંદર પંદર પણ કેવા માઇનસ એટલે સીગમા યુવી બરાબર માઇનસ પંદર બધી જ વસ્તુ મળી ગઈ હવે એક બાકી એને કહેવાય યુ સ્ક્વેર એક જ સંખ્યાનો વર્ગ કરવાનો ખબર ને એટલે આ એના ને ખાલી બને ચાલો પોસ્ટલ એકનો વર્ગ એક એક નો વર્ગ એક બે નો વર્ગ ચાર એક નો વર્ગ એકનો વર્ગ એક ઓછા હોય કે વધતા હોય વર્ગ તો જ થાય યાદ રાખવાનો એક બે બે ને એક ત્રણ ચાર ચાર ને ચાર આઠ આઠ ને બે દસ એટલે સિગ્મા યુ સ્ક્વેર કેટલો આવે દસ દરેક દરેક રકમ મળી ગઈ હવે બી નું કોષ્ટક બની ગયું એના પછી બી નું સૂત્ર મૂકીએ એન સિગ્મા યુવી વાળું સૂત્ર જે એક્સ વાય કરતા હતા ને એ જ સિગ્મા યુવી માઇનસ સિગ્મા એક્સ લખતા એની જગ્યાએ યુ સિગ્મા વાય લખતા એની જગ્યાએ વી અને છેદમાં આપણે એક્સ નું આખું પદ લખતા એની જગ્યાએ યુ નું લખવાનું સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ દરેકે દરેક રકમ શોધિત કરેલી છે એટલે કઈ જ ચિંતા નથી એને આપણને ખબર છે નવ યુ વી લખેલો છે માઇનસ પંદર યુ કેટલો યુ બે છે અને વી કેટલો સરળ કેલ્ક્યુલેટર વગર થઈ જાય એવો છે યુ સ્કવેર દસ સીગમા યુ કેટલા છે બે એનો વર્ગ ચલો કેલ્ક્યુલેટર વર્ગ થઈ જાય પંદર નવા એકસો પાંત્રી ઓછા ફરીથી ઓછા છે બે એક બે દસ ગુણ્યા નવ નેવું થાય અને બેનો વર્ગ ચાર થાય ઉપર બંને ઓછા છે ઓછા ઓછા થાય પણ નિશાની મોટી સંખ્યાની એટલે ઓછા જ રહી એકસો પાંત્રીને એકસો એકસો પાંત્રીમાં બે તો એકસો ને સાડત્રીસ પણ નિશાની માઇનસ નહીં નેવું માંથી ચાર જઈએ તો એટી સિક્સ એટલે જવાબ આવ્યો ખરો પણ માઇનસમાં એકસો સાડત્રીસ ભાગ્યા છ્યાસી કરીએ તો એક પોઈન્ટ ઓગણસાહીઠ આપણો જવાબ આવ્યો વન પોઈન્ટ ફિફ્ટી નાઇન આ એક જવાબ આવી ગયો એ હવે એનો શોધી કેટલા વખત યાદ રાખજો ચૌદ પોઈન્ટ અગિયાર બી કેટલો આવેલો માઇનસ એક પોઈન્ટ અને એક્સ બાર કેટલો છે તો એક્સ બાર સાડત્રીસ પોઈન્ટ બાવીસ છે ઓકે ચલો ચૌદ પોઈન્ટ અગિયાર તો લખી દેવાના ઓછા ઓછા વધતા થશે પહેલા આનો ગુણાકાર કરી દે બંને એ પણ ઓછા જ મળશે આ ગુણાકાર ઓગણસાઠ પોઈન્ટ ઓગણસાઠ પોઈન્ટ ચાર આ નથી લેવાના આપણે અઢાર લઈશું સત્તર અઠ્ઠાણું આવે છે એટલે આપણે અઢાર લઈ લઈશું અને આનો સરવાળો કરી દેવાનો ચૌદ પોઈન્ટ અગિયાર વત્તા ઓગણસાઠ પોઈન્ટ અઢાર

ઓગણત્રીસ બી પર આવેલો જ છે પણ માઇનસમાં એક પોઈન્ટ ઓગણસાહીઠ છે માઇનસ એક પોઈન્ટ ઓગણસાહીઠ અને એક્સની કિંમત આપણને લેવાની કેટલી કીધેલી છે અહીંયા ચાલીસ એટલે એક્સની કિંમત અહીંયા ચાલીસ લખી દેવાની ચલો પહેલા તો વત્તા આ બેનો ગુણાકાર જે ઓછા થવાનો છે એટલે કેટલો એક પોઈન્ટ ઓગણસાહીઠ ગુણ્યા ચાલીસ ઓગણસાઇટ છ આવે હવેર પોઈન્ટ ઓગણતીસ માઇનસ ત્રેસઠ પોઈન્ટ છ એટલે છેલ્લો જવાબ જે આપણને જોઈતો હોય તે મળી જાય તો પોઈન્ટ માઇનસ ત્રેસઠ પોઈન્ટ છ આપણે કરીએ એટલે આપણો જવાબ આવી જાય કેટલો નવ

યંત્ર કામ કરવાનો અનુભવ વર્ષમાં આપેલો છે અને તેમને દર સો એકમો માં જો સો એકમ છે ખામી રહીત એકમોના આધારે મેળવેલ દેખાવ મૂલ્યની વિગત નીચે મુજબ આપેલી છે અને અનુભવ કેટલો આપેલો છે સત્તર વર્ષ એનો મતલબ કે એક્સ બરાબર આપણે સત્તર લઈને દાખલો કરવો પડશે છેલ્લે જયારે આવે ત્યારે જુલાઈ બાવીસ માં દાખલો પૂછાયો છે સૌ પ્રથમ જે આપણને કારીગરનો આપેલો છે એને એક્સ નામ આપી દે અને જે દેખાવ મૂલ્ય છે એને વાય નામ આપી દે આટલું કરે પછી સૌ પ્રથમ જ્યારે પણ દાખલો ગણે એટલે સરવારો જ કરવાનું બીજું કંઈ જ નહીં કરવાનું સિગ્મા એક્સ અને સિગ્મા વાય કોઈ પણ દાખલો પૂછાય બીજું ચેપ્ટર હોય કે ત્રીજું ચેપ્ટર હોય તમારે પહેલાં સરવારો જ કરવાનો ચલો સરવાળો કેટલો થાય પાંચ બાર પંદર આઠ વીસ અઢાર બાવીસ અને પચીસ આ બધાનો સરવાળો કરે એટલે એકસો ને પચીસ થાય એસી બ્યાસી પંચ્યાસી એક્યાસી નેવું નેવું પંચાવન સત્તાણ આ બધાનો સરવાળો કરે સેવન હંડ્રેડ એટલે કે સાતસો થાય ઓકે ચલો સરવાળો થઈ ગયો સરવાળો થઈ જાય સરવાળો મળી ગયો તો શોધતા કઈ વાર નહીં લાગે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં એન અને વાય બાર બરાબર સીગમાં વાય ના છેદમાં એન આ આપણને શેમાં કામ લાગવાનું છે એ શોધવા માટે તો એકસો પચીસ ના છેદમાં નથી ખબર અને સાતસો ના છેદમાં નથી ખબર

સાતસો ભાગ્યા આઠ એટલે સત્યાસી પોઈન્ટ પાંચ આ આપને વાઈબલ મળી જાય આવું થઈ જાય પછી તમારે ધારવું પડે એટલે આપણે એ અને બી ધારી લઈએ તો અહીંયા એ બરાબર નજીકમાં ધરી લેવાનું કેટલા પંદર અને બી બરાબર પણ અહીંયા નજીકમાં જ ધરી લેવાનું કેટલા ધરી ચલો સત્યાશી એવું નથી કે હાથ ધરવાનું નેવું ધારે તો પણ ચાલે ઓકે કોઈ ચિંતા કરવાની ઈચ્છા થાય એ ધરવાનું અહીંયા યુ બરાબર એક્સ માઇનસ એ હવે આજે દરેક રકમ છે એને ભાગી શકાય એવું હોય તો છે એક્યાસી આવી ગયા પંચાણું આવી ગયા સત્તાણું આવી ગયા અને પાંચ વડે ભાગી શકાય બાર ને નહીં ભાગી શકાય અને બે વડે ભાગી શકાય પાંચ ને પંદર ને નહીં ભાગી શકાય એટલે એવું હોય ત્યારે આપણે નહીં લેવાનું બરાબર ચાલો હવે એ બરાબર આપણે લખી દેવાના અહીંયા એ બરાબર પંદર અને બી બરાબર એટી સેવન હવે આપણે બાદ બાકી કરી દેવાની કેલ્ક્યુલેટરનું કામ છે તો છે નહીં તો પાંચ માંથી પંદર માઇનસ માઇનસ દસ પંદર પંદર ત્રણ બાદ કરીએ તો જીરો આઠ માંથી પંદર બાદ કરીએ તો માઇનસ સાત વીસ માંથી પંદર બાદ કરીએ તો પાંચ અઢાર માંથી પંદર બાદ કરીએ તો ત્રણ બાવીસ માંથી પંદર બાદ કરીએ તો સાત અને પચીસ માંથી પંદર બાદ કરીએ તો દસ ઓછા ઓછાનો સરવાળો ને વત્તા વત્તાનો સરવાળો 10 ને સાત સત્તર ને વીસ ને પાંચ 25 એટલે અહીંયા લખવાના પ્લસ પચીસ દસ ને વીસ માઇનસ વીસ લખવાના પચીસ માંથી વીસ જાય તો પાંચ એને કહેવાય સીગમા યુ સિગ્મા યુ બરાબર કેટલા આવ્યા પાંચ એ જ રીતના સીગમાં વી મળશે ચાલો સીગમાં વી પણ શોધી કાઢીએ માંથી સત્યાસી જાય તો માઇનસ સાત

અઢાર ને ત્રણ એકવીસ એકવીસ ને ત્રણ ચોવીસ એટલે વત્તા ચોવીસ સાત ને પાંચ બાર બાર ને બે ચૌદ ચૌદ ને વીસ એટલે માઇનસ વીસ વીસ જાય તો ચાર આવે એને સિગ્મા વી કહેવાય હવે બંનેનો ગુણાકાર એને યુવી કહેવાય એટલે અહીંયા આપે લખીએ યુ વી દસ ગુણ્યા સાત સિત્તેર એક ઓછા ને બે ઓછા એટલે વધતા રહીએ જાય ત્રણ પચામ પંદર બંને ઓછા છે એટલે વધતા રહીએ 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર 0 જ થાય સાત છ બેતાલીસ થાય પણ આપણે ઓછાનો સરવારો સીગમાં યુવી અહીંયા તો ઓછા જે ઓછા ની બધું વત્તા જ આવેલું છે એ બધાનો સરવારો કરીએ તો ત્રણસો ને સાત થાય એટલે સીગમાં યુ કેટલા આવ્યા ત્રણસો ને સાત હવે એક જ સંખ્યાનો વર્ગ કરવાનો અને સંખ્યા એટલે યુ યુ સ્કવેર એટલે યુ નો વર્ગ કરી આવે તો યુ નો વર્ગ દસ નો વર્ગ સો ત્રણ નો વર્ગ નવ જીરો નો વર્ગ જીરો સાત નો વર્ગ ઓગણપચાસ પાંચ નો વર્ગ પચીસ ત્રણ નો વર્ગ નવ સાત નો વર્ગ ઓગણપચાસ અને દસ નો વર્ગ સો સરવાલો દેવાના એને કહેવાય સીગમા યુ સ્ક્વેર ચલો સર સો નવ જીરો ઓગણપચાસ પચીસ નવ ઓગણપચાસ સો એનો એટલે ઇઝી થઈ ગયો છે બી બરાબર એન સીગમાં યુ વી માઇનસ સીગમા યુ સીગમા વી અને એન સીગુ સ્કવેર સીગમા યુ આખાનો નો વર્ગ એન કેટલા છે તો એન આપણે લખેલા છે એન તો આ છે યુ સ્ક્વેર ત્રણસો ને એકતાલીસ છે અને યુ છે પાંચ અહીરા એનો વર્ગ કરી દેવાનો ત્રણસો સાત ગુણ્યા આઠ કરવાનો ત્રણસો સાત આઠ

કેટલા આવે 27, 28, 5 નો વર્ગ 25, હવે સત્તાવીસ તો વધે અઠાવી માંથી પચીસ એટલે જીરો ત્રણ ઓકે એટલે આપણને બી મળી જાય બી બરાબર ચોવીસ છત્રી બી બરાબર ચોવીસ છત્રી ભાગ્યા સતાવીસ જીરો ત્રણ સતાવીસ ત્રણ એટલે આવે જીરો પોઈન્ટ નેવું જવાબ કેટલો આવે જીરો પોઈન્ટ નેવું એટલે બી આપણને મળી ગયો જીરો બી બી આવી જાય એટલે આપણે કરવાનો એ એ બરાબર બાર ઓછા એક્સ કેટલા કરવાના વાયબાર ઓછા બી એક્સ બાર ચાર પાંચ છ સાત આઠ ચાલો વાયબાર કેટલો છે વાયબાર છે સત્યાસી પોઈન્ટ પાંચ વાયબાર આપેલો છે આપણને સત્યાસી પોઈન્ટ પાંચ છે તો જીરો પોઈન્ટ કરવાનો કોની સાથે તો પંદર પોઈન્ટ ત્રેસઠ સાથે જીરો પોઈન્ટ નેવું નો ગુણાકાર પંદર પોઈન્ટ ત્રેસઠ સાથે આપણે કરવાનો એટલે આપણો જવાબ કેટલો આવે ચૌદ પોઈન્ટ જીરો જો કરીએ જીરો નેવું ગુણ્યા પંદર પોઈન્ટ ત્રેસઠ કેટલા તો તેર પોઈન્ટ તેતાલીસ શું જવાબ આવે એનો હવે છેલ્લે વાયકેપ શોધવાનો વાયકેપ બરાબર એ વત્તા બી એક્સ એ શોધી લીધો તો તેવું અને એક્સ બરાબર સત્તર એક્સ બરાબર સત્તર નો ગુણા ક્યાં કરી દેવાનો એટલે તો તેર પોઈન્ટ તેતાલીસ વત્તા જીરો પોઈન્ટ નેવું ગુણ્યા સત્તર આપણે જવાબ આવશે પોઈન્ટ તો આ છેલ્લો જવાબ આપણો આવે આ જે રકમ છે એને એક્સ ને વાય તરીકે આપણે લખી દઈએ એક્સ અને વાય જે આપેલું છે બે તું જ ઉતારી દેવાનું આપણે કંઈ જ કરવાનું નથી ફક્ત જે આપેલું છે તે લખી દઈએ અઠાવીસ પાંત્રીસ પચીસ ચોવીસ વીસ પચીસ અને વીસ આટલું આપેલું છે એ જ રીતના બાજુમાં વાય આપેલો છે એ પણ લખી દઈએ એકસો અઠ્ઠાવીસ એકસો ને ચાલીસ એકસો પંદર એકસો વીસ એકસો પાંચ એકસો બાવીસ અને સો સૌ પ્રથમ પણ આવું આવે એટલે આપણે ખબર છે એ પ્રમાણે આપણે પહેલા શું કરવું પડે સીગમા એક્સ અને સીગમા વાય એટલે કે સરવાળો કરવાનો અને લખવાનું સીગમા એક્સ અને અહીંયા લખવાનું સીગમા વાય એટલે કે એક્સ નો સરવારો કર્રીસ પચીસ ચોવીસ વીસ પચીસ અને વીસ એનો સરવારો કરીએ એટલે એકસો ને સિત્તોતેર થાય અને વાયનો સરવાળો એકસો અઠાવીસ ચાલીસ એકસો પંદર એકસો વીસ એકસો પાંચ એકસો બાવીસ અને સો એનો સરવાળો કરીએ એટલે આઠસો થાય આ બે આવે એટલે પહેલા જ આપણે કરવાનું એક્સ બાર બરાબર x એક્સના છેદમાં એન અને વાય બાર એટલે y વાયના છેદમાં n પણ એન કેટલા તો એન એટલે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત જે બંનેમાં સરખા જોવાના એટલે આપણે એકસો જે છે એના ભાગ્યા સાત કરવાના આજે આવેલા એને સિગ્મા એક્સ કહેવાય એટલે ના છેદમાં સાત અને અહીંયા 830 ના ત્રીસના છેદમાં સાત એટલે એક્સ બાર જે છે એ આપણો આવી જાય એકસો સિત્તોતેર ભાગ્યા સાત કરે એટલે પચીસ પોઈન્ટ ઓગણત્રીસ આવે પરંતુ પોઈન્ટમાં આવે આપણે ત્યારે શું કરવું પડે ત્યારે આપણે યુવી કરવું પડે આઠસો ત્રીસના છેદમાં સાત એટલે જવાબ આવે એકસો જો પોઈન્ટમાં નહીં આવે તો આપણે શું કરવું પડે X માઇનસ એક્સ બાર Y વાય માઇનસ વાય બાર પોઈન્ટમાં આવ્યું એટલે એક્સ વાય કરવું પડે છે સંપૂર્ણ પાયાથી શિક્ષણ બધા જ કસ્ટધ્યાય અને બોર્ડમાં પૂછાયેલા દુ આવે વધુ માહિતી ધારીએ એ અને નજીકનો આંકડો ધારી લેવાનો એટલે એ બરાબર પચીસ ધારી લઈએ અને આમાં રાઉન્ડ ફિગર લઈ લઈએ બી બરાબર એકસો ને વીસ એટલે બે ધારી દીધું એ જ આપણે ઉપર લખી દેવાનું અહીંયા એ બરાબર લખી દેવાનું 25 અને અહીંયા બી બરાબર લખી દેવાનું એકસો ને વીસ આ લખાઈ જાય પછી આપણે શું કરવાનું એક્સ માઇનસ એક્સ બાર કરતા એની જગ્યાએ યુ લખવાનું અને યુ બરાબર એક્સ માઇનસ એ લખવાનો એક્સ બાર કરતા એની જગ્યાએ એ લખવાનો અને વી બરાબર વાય માઇનસ બી કરવાનો એટલે એક્સ માઇનસ એ અને વાય માઇનસ બી તો એક્સ છે અને એ પણ છે એક્સ અઠાવીસ એ પચીસ એટલે અઠાવીસ માંથી જાય તો કેટલા વધે ત્રણ પાંત્રીસ માંથી જાય તો કેટલા વધે દસ પચીસ માંથી જાય તો જીરો થી પચીસ જાય તો ઓછા એક વીસ 25 પચીસ ઓછા પાંચ પચીસ માંથી તો જીરો અને 20 માંથી 25 જાય તો ફરીથી ઓછા પાંચ ઓછા ઓછાનો સરવાળો પણ વત્તા વત્તાનો સરવાળો પણ એટલે આ પાંચ ને આ પાંચ ને આ એક એટલે અગિયાર ના દસ ને તો તેર એટલે વત્તા તેર અને ઓછા કેટલા છે અગિયાર એટલે તેર માંથી અગિયાર જાય તો આપણને જે યુ મળવાનો સીધમાં એ કેટલા મળે બેઠાવીસ માંથી એકસો આઠ એકસો ચાલીસ માંથી એકસો વીસ જાય તો વીસ એકસો માંથી એકસો ની જાય એટલે માઇનસ પાંચ એકસો વીસ એટલે જીરો જવાનો એકસો પાંચ માંથી એકસો ની જાય એટલે માઇનસ પંદર એકસો માંથી એકસો વીસ બે અને સો માંથી હવે પ્લસ કેટલા છે માઇનસ કેટલા છે એ જોઈ લે પાંચ ને પંદર વીસ અને વીસ એટલે ચાલીસ છે એટલે માઇનસ ચાલીસ છે તો વધે કેટલા દસ દસ કેવા માઇનસ એટલે બે પ્લસ આવ્યા ને દસ માઇનસ યુ અને સીધમાં વી મળી ગયો આટલું થઈ જવાનો અહીંયા પણ જીરો થઈ જવાનું કે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર થાય જીરો પંદર પચામ પંચોતેર ઓછા ઓછા એટલે વત્તા થઈ જાય પાછો જીરો જ થઈ જવાનો અને વીસ પચામ સો પરંતુ બંને ઓછા એટલે વત્તા ટોટલ સરવાળો કરી દે

હવે આપણે જે વાત કરેલી એ પ્રમાણે કે બંનેનો ગુણાકાર નહીં કરવાનો ખાલી એકનો જ વર્ગ કરવાનો યુનો વર્ગ આપણે નો વર્ગ શોધતા પરંતુ એ નો વર્ગ એ બીજા ચેપ્ટરમાં કામ લાગતું અત્યારે આપણે નો વર્ગ કરવાનો નથી જેમ કે આપણે પહેલી રીતે શોધા તેમાં વાય માઇનસ વાય નો વર્ગ નહીં કરેલો અને આપણે એમાં વાયનો વર્ગ બી નહીં કરેલો એટલે આ વસ્તુ આપણે કરવાની નથી એ બીજા ચેપ્ટરમાં આવે અત્યારે ખાલી યુ સ્કવેર સુધી જ આપણે કરવાનું છે તો યુનો વર્ગ કરીએ ત્રણનો વર્ગ નવ દસનો વર્ગ સો 0 નો વર્ગ જીરો એકનો વર્ગ એક પાંચનો વર્ગ 25, ફરીથી 0 નો વર્ગ જીરો 5 નો વર્ગ પચીસ ઓછાનો વર્ગ બી વઈ એટલે સો પચીસ પચીસ પચાસ નવ ને એક દસ એટલે એકસો ને સાહીઠ થઈ વન સિક્સટી પહેલા આપણે આર શોધવો પડે

અને સિગ્મા યુ આખાનો વર્ગ આ આપણે વર્ગમૂળમાં લખતા અને સેમ પાછું વી નું લખતા એવું આર માં કરતા અહીંયા આપણે કરવાની જરૂર નથી એન આપણને ખબર છે કેટલા સાત સિગ્મા યુ વી કેટલા આવેલા તો સિગ્મા યુવી આવ્યા ત્રણસો ને નવ્વાણું એટલે અહીંયા લખી દે ત્રણસો ને નવ્વાણું સિગ્મા યુ કેટલો આવેલો તો સિગ્મા યુ અહીંયા આવેલો બે અને સિગ્મા વી આવેલો દસ જોઈએ સિગ્મા યુ બે અને સિગ્મા વી માઇનસ દસ એટલે અહીંયા લખવાના બે અહીંયા લખવાના માઇનસ દસ અને છેદમાં એન કેટલા તો સાત યુ સ્કવેર યુ સ્કવેર છેલ્લી આપી જે લાઈન છે યા યુ સ્કવેર એકસો સાહીઠ છે એટલે અહીંયા લખી દે વન સિક્સટી અને યુ નો વર્ગ એટલે યુ એટલે બે છે તો બે નો વર્ગ આપણે લખી દેવાનો બે નો વર્ગ એટલે કેટલા થાય બેનો વર્ગ એટલે ચાર થાય પણ આપણે બે નો વર્ગ લખી દઈએ ચલો ત્રણસો નવ્વા ગુણ્યા સાત કરવાના ત્રણસો નવ્વાસો સાત નો પરંતુ ઓછા વીસ જ થવાના એટલે એક ઓછા છે એટલે નીચે એકસો નો ગુણાકાર સાત સાથે એટલે અગિયારસો વીસ અને ઓછા બે નો વર્ગ એટલે ચાર આટલું આવે પછી

અગિયારસો તેર ભાગ્ય સોરી અઢાર અઠાવીસ તેર ભાગ્ય એટલે બે પોઈન્ટ બાવન બી મળી ગયો બી મળી જાય એટલે આપણે એ શોધવાનો અને એ તો બહુ ઇઝી છે એ બરાબર આપણું જે સૂત્ર હતું એ જ ઓછા બી બાર આ જ સૂત્ર દર વખતે રહેવાનું છે ગમે તે ત્રણ હોય કે ત્રણ હોય અહીંયા આવેલો એકસો પોઈન્ટ લેતા પોઈન્ટ આવેલો તે અઢાર પોઈન્ટ આવ્યો એકસો સત્તાવન બેઠા લખી દેવાના બે પોઈન્ટ બાવન ગુણ્યા પચીસ પોઈન્ટ ઓગણત્રીસ કેવા ત્રેસઠ પોઈન્ટ ટોટેલ થાય અને એમાંથી બાદ કરી નાખવાનાથી એકસો અઢાર પોઈન્ટ સત્તાવન માઇનસઠ પોઈન્ટ વાય કેપ એટલે એ વત્તા બી એક્સ એ શોધી કાઢી લો એ લખી દે બી પણ શોધેલો બે પોઈન્ટ બાવન આ એક્સ આટલો જવાબ પણ ઉપર આપણને આપેલું છે x બરાબર કેટલા લેવાના 300 એટલે 300 લેવાના બાકી આ જ જવાબ આપણો કહેવાય જો કંઈક ન આપેલો હોય તો આ આપણો જવાબ કહેવાય આપેલું છે એટલે આપણે લખી દઈએ 54.84 પોઈન્ટ વત્તા બે અને ઉપર ત્રણસો આપેલા એટલે લખ્યા ન આપેલા તો આ જ જવાબ હતો એટલે 54.84 પોઈન્ટ વત્તા ત્રણસો ગુણ્યા બે કરવાના ત્રણસો ગુણ્યા બે કરીએ

બે પોઈન્ટ બવ આવે પંચોતેર ચોપન ચોર્યાસી અને પંચોતેર પોઈન્ટ છ એટલે જવાબ આવે એકસો ને ત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ આ આપણો છેલ્લો જવાબ થયો એટલે આપણને જે પૂછેલું છે એ જવાબ આ થયો અને આઠ જુદી જુદી કાર્યત કંપનીઓએ એક વર્ષમાં મેળવેલા કામની સંખ્યા અને વાર્ષિક નફાની વિગતો આપણને આપેલી છે તે પરથી આપણે નિયત સંબંધ રેખા શોધવાની છે છે અને સુરેખ નિયત વિશ્વસનીયતા વિશ્વસનીયતા ચકાસવાની ચકાસવાની આવે એટલે સમજી લેવાનું કે આપણે આર સ્ક્વેર પણ શોધવો પડે આર સ્ક્વેર તો બહુ ઈઝી છે ચાલ આપણે જોઈ લઈએ પહેલા વાર્ષિક નફો ને બધું આપેલું છે એટલે એકને એક્સ ધારી લઈએ અને બીજાને વાય ધારી લઈએ ઓકે બહુ સરળ રીત છે પહેલા જે પણ આવે એટલે આપણે શું કરવાનું સિગ્મા એક્સ અને સિગ્મા આ તો આપણે કરી જ લેવા અત્યારે બધું શોધી ગણ કે કે મેં તમને કીધું r કેરે બી સોલ્વવાનો છે એટલે આપણે દરેક દરેક વિગત કામ લાગે એવું કરી જ નાખીએ પહેલા આ બધાનો સરવાળો કરીએ એટલે 56 થાય અને આ દરેકનો સરવાળો કરીએ તો 4150 થાય ચલો આ તો આપણે કરી લીધું કેમ કે તો આપેલું છે એટલે કલૂપ પડે તો પહેલા x પર સુધી કરીએ x બરાબર bar સીગમાં x ના છેદમાં અને y બાર બરાબર કેટલો સાત એક્સ બાર તો વેરી ઇઝી વાય બાર એકતાલીસો પચાસ ભાગ્યા આઠ એટલે વાય બાર આપણને મળે પાંચસો ને અઢાર પોઈન્ટ પંચોતેર હવે આ તો પોઈન્ટમાં મળ્યો પાંચસો અઢાર પોઈન્ટ પંચોતેર એનો મતલબ શું થયો આ તો આપણને પોઈન્ટમાં મળ્યો કંઈ વાંધો નહીં આપણે શું કરીશું એ પછી વિચારીએ અત્યારે આપણે આગળ ચાલીએ આ આપણને વાઈબર મળીએ મળી ગયો એટલે આપણે કોઈ પણ એક સંખ્યા ધરી લઈશું ધારો કે બી બરાબર આપણે પાંચસો કેવું રાઉન્ડ ફિગર ધરી લઈશું રાઉન્ડ ફિગર આવે તો વધારે અલગ એટલે બી બરાબર આપણે ધરી લઈએ કેટલા પાંચસો અને એ બરાબર પર ધારવું હોય તો ધરી લઈએ ચલો એ બરાબર આપણે ધરી લઈએ નજીકનો જ આંકડો ધરી લઈએ 10 ધારીએ રાઉન્ડ ફિગર કે કે આ કેવું જો કેવું છે તે બતાવું તમને હવે u બરાબર x a છેદ માં cx અને v બરાબર y b છેદ માં cy ચલો હવે શું કરવાનું છે આપણે a બરાબર 10 ધારેલો છે અને b બરાબર 500 દરેલા છે cx બરાબર શું તો આ દરેક રકમ જો અને દરેક રકમ ને ભાગી શકાય એવું છે નથી ભાગી શકાતું તો cx બરાબર 1 લઈ લેવાનો અને આ દરેક રકમ ને ભાગી શકાય એવું છે જો દરેક રકમ ને 0 વડે ભાગી શકાય હવે આ રકમ ને 0 0 0 0 0 બધી જ રકમ ને 0 વડે ભાગી શકાય એવું છે એટલે કે 10 આવે એ બધી રકમ ને શું 100 વડે ભાગી શકાય સો વડે નહીં ભાગી શકાય પચાસ પચાસ તો પચાસ વડે તો ભાગી શકાય પહેલા યુ યુ બરાબર શું એક્સ માઇનસ એટલે બે માંથી દસ જાય તો માઇનસ આઠ માંથી દસ જાય તો માઇનસ પાંચ માંથી દસ જાય તો માઇનસ એક માંથી દસ જાય તો બે છ માંથી દસ જઈએ તો માઇનસ ચાર આઠ ચાર માંથી દસ જઈએ તો માઇનસ છ આઠ માંથી દસ જઈએ તો માઇનસ બે અને દસ જઈએ તો છે કેટલું ઈઝી પટી જાય હવે આ જે માઇનસ માઇનસ છે ને પાંચ તેર ચૌદ ચાર અઢાર બે વીસ ને માઇનસ છવ્વીસ છે અને વત્તામાં ખાલી છે એટલે માઇનસ એ આપણો સિગ્મા યુ આવે ફરી એક વાર જો આઠ ને પાંચ તેર તેર ને ચૌદ ચૌદ ને ચાર અઢાર અઢાર ને બે વીસ ને છવ્વીસ ને ખાલી વી કેવી કેટલો છે તો બી પાંચસો અને છેદ સી વાય કેટલા લખવાનું કીધું પચાસ એટલે ઉપર કેટલા વાયદા માઇનસ ચારસો પચાસ એટલે ચારસો ભાગ્યા પચાસ કરવા કેટલા ચારસો ભાગ્યા પચાસ એટલે આઠ આવે એટલે માઇનસ આઠ પહેલામાં લખવાના માઇનસ આઠ હવે બીજામાં ત્રણસો ભાગ્યા પાંચસો એટલે માઇનસ બસો આવે ત્રણસો ભાગ્યા પાંચસો કરે એટલે માઇનસ બસો અને માઇનસ બસો ભાગ્યા પચાસ એટલે માઇનસ ચાર આવે હવે સાતસો માંથી પાંચસો જાય તો બસો બસો ભાગ્યા પચાસ એટલે ચાર

એટલે માઇનસ પાંચ આવે સાતસો સાતસો ચાર આગળ આવી ગયું સાતસો પચાસ સાતસો પચાસ માઇનસ પાંચસો અઢીસો આવ્યા પચાસ એટલે પ્લસ પાંચ આવે ચલો ચેક કરી લઈ ફરીથી એક વાર જે નાની સંખ્યા એમાં માઇનસ હોવું જોઈએ મોટી સંખ્યામાં પ્લસ મોટી સંખ્યા પ્લસ નાનીમાં માઇનસ નાનીમાં માઇનસ મોટીમાં પ્લસ મોટીમાં પ્લસ ઓકે હવે જે માઇનસ માઇનસ છે ને સરવાળા કરીએ આઠ ને ચાર બાર અને આ પાંચ ને ત્રણ આઠ એટલે ચાર અઢાર અઢાર ને પાંચ ત્રેવીસ વિશ્વાસ નહીં કરવાનો ફરીથી એકવાર જોઈ લેવાનું બરાબર એટલે સીગમા વી બરાબર કેટલા એવા ત્રણ જોઈ લે આઠ ને ચાર બાર બાર ને ત્રણ બારને ને કેટલા થાય પંદર પંદર ને પાંચ વીસ ઓકે ચાલો એટલે ઓછા ઓછા વત્તા પાંચ ચોગ વીસ ઓછા ઓછા વત્તા ચાર એક ચાર એક જ ઓછા એટલે ઓછા દસ દુ વીસ ચાર તાળી બાર છ પચામ ત્રીસ ચાર દુ માઇનસ આઠ અને પાંચ એકુ પાંચ પણ જીરો છે એટલે જીરો સરવાળો ખાલી વત્તાનો છે બીજી વાર વીસ અને અને ને ત્રીસ બાર પછી ત્રીસ પછી કેટલા છે બસ બાર ને ત્રીસ છે એટલે એકસો ને છેતાલીસ થયા માઇનસ કેટલા ચાર અને આઠ એટલે માઇનસ બાર છે એટલે એકસો ને છેતાલીસ માઇનસ બાર કરીએ આપણે એટલે એકસો ને ચોત્રીસ આવે હવે બંને વસ્તુ શોધી કાઢીએ યુ સ્ક્વેર પણ અને વી સ્ક્વેર નું કામ પેલા નિશ્ચયતાનો આંખ શોધવાનો છે ને એમાં છે એટલે યુ સ્ક્વેર અને બાજુમાં વી સ્ક્વેર એક સાથે ફટાફટ આઠ નો વર્ગ ચોસઠ અને બાજુમાં જે આઠ છે એનો વર્ગ પણ ચોસઠ જ થાય પાંચ નો વર્ગ પચીસ બાજુમાં ચાર છે એનો વર્ગ સોળ થાય એકનો વર્ગ એક બાજુમાં જે ચાર છે એનો વર્ગ સોળ થાય બે નો વર્ગ ચાર દસ છે ઇઝી ચારનો વર્ગ સોળ નો વર્ગ નવ થાય છ નો વર્ગ અને પાંચનો વર્ગ પચીસ થાય બે નો વર્ગ ચાર અને આ ચાર નો વર્ગ સોળ થાય જીરો નો વર્ગ જીરો અને પાંચનો વર્ગ છે આ પાંચ પાંચનો વર્ગ પચીસ થાય એટલે બંને જવાબ મળી ગયા યુ સ્કવેર પણ મળી ગયો અને વી સ્ક્વેર પણ મળી ગયો ચલો

જો હું એક જ વાર કરું છું કદાચ ભૂલ બી થઈ જાય ખાલી પેટર્ન સમજો શું પેટર્ન છે માઇનસ સીગમા યુ અને સીગમાં વી અને છેદમાં એન સીગમાં યુ સ્કવેર માઇનસ યુ આખાનો વર્ગ આ સૂત્ર ખબર છે ને ચલો એન કેટલા તો એન આ છે યુવી કેટલા તો યુવી એકસો ને ચોત્રીસ આવેલા છે યુ માઇનસ ચોવીસ પહેલો એકસો ને પચાસ છે અને યુ કેટલા છે માઇનસ ચોવીસ નો વર્ગ એકસો ને ચોત્રીસ ગુણ્યા આઠ કરવાના તો એકસો ને ચોત્રીસ ગુણ્યા આઠ કરીએ તો આવે દસ બોતેર દસ બોતેર માઇનસ ચોવીસ ગુણ્યા ત્રણ એ તો બોતેર જ આવવાના છે માઇનસ બોતેર માઇનસ લેખાય એક જ માઇનસ છે ને માઇનસ તો છે જ એકસો ને પચાસ ગુણ્યા આઠ બારસો અને ચોવીસ નો વર્ગ ઓછા ઓછા વધતા થાય એટલે પાંચસો છોતેર વત્તા જ થઈ જવાના અને બાર નું માઇનસ છે સિવાય ના છેદમાં સીએક્સ ભૂલી ગયા પચાસ અને લખવાના પચાસ ના છેદ માં એક એટલે આ ભૂલતા નહીં આ ભૂલી ગયા તો વાર્તા પૂરી થઈ જાય બરાબર એટલે ધ્યાન રાખજો ચાલો એક હજાર છે અને ઓછા ઓછા વત્તા એટલે એક હજાર બોતેર વત્તા બોતેર છેદ માં બારસો માંથી પાંચસો છોતેર ને બાદ કરવા બારસો માઇનસ પાંચસો ને છોતેર એટલે છસો ને ચોવીસ આવે કેટલા આવે છસો ને ચોવીસ અને ઇધર તો પચાસ ના છેદ માં એક હે ચાલો દસ બોતેર દસ બોતેર વત્તા બોતેર અગિયાર ચુમ્માલીસ જીવમાં જીવ આવ્યો કારણ કે 9 ની જેવું થઈ ગયું છેદમાં ને ચોવીસ ગુણ્યા પચાસ ના છે યાદ રાખવાનું અગિયાર ચુમ્માલીસ ગુણ્યા પચાસ કરવાના એટલે કેટલા થાય પાંચ સત્તાવન બસો કેટલા થાય સત્તાવન હજાર બસો અને છેદ છસો ને ચોવીસ એટલે બી જવાબ મળી જાય बराबर सत्तावन बसो भाग्या बराबर तो वाय बार ओक्स बार वाय बार तो छेसो ने अठारण सड़सठ अत्यार शोधी कर

ચલા આગળ પાંચસો હવે છેલ્લું વાય કેપ વાય કેપ માં જવાબ નથી માંગેલો કેપ આપણે તો પડે ને એટલે આપણે લખીએ અહીંયા કેપ બરાબર એ વત્તા બીએક્સ જવાબ માંગ્યો નથી ખાલી કેપ જ માંગેલું છે કેટલો માઇનસ એકસો ને બાવીસ પોઈન્ટ છે સુરેખનીયત મોડેલની વિશ્વસનીયતા વિશ્વસનીયતા નો અર્થ એવો થાય આપણને આ સ્કવેર માંગેલો છે એટલે આર સ્ક્વેર સૂત્ર શું જે સેમ સૂત્ર પેલું છે એન સીગી માઇનસ sigma યુ અને sigma વી આ જે છે એ આખાનો વર્ગ કરવાનું આખાનો વર્ગ જે ઉપર આપણે કરેલું છે યુ સ્કવેર સીગમા યુ આખાનો વર્ગ એ આવવાનો ત્યાર પછી માઇનસ એન સીગમાં વી સ્ક્વેર માઇનસ સીગમાં વી આખાનો વર્ગ ઓકે ચાલો એ તો જે પ્રમાણે છે એ પ્રમાણે જ આપણું ચાલવાનું છે ચિંતા કરતા નહીં આઠ છે યુ વી કેટલા આવેલા તો યુવી આવેલા અહીંયા એકસો ચોત્રીસ દાખલો ખાસ ધ્યાન આપજો આવું આપણે પહેલી વાર પૂછ્યું છે એટલે આટલું ક્લિયર અને યુ કેટલો છે સિગ્મા યુ સીગમાં યુ આપણો આવેલો માઇનસ ચોવીસ સીગમાં વી આપણો આવેલો ત્રણ અને આ આખાનો વર્ગ છે છેદમાં એન કેટલા છે આઠ સિગ્મા યુ સ્ક્વેર આવેલો એકસો ને પચાસ ઓકે ને સિગ્મા યુ કેટલો છે તો સિગ્મા યુ છે માઇનસ ચોવીસ નો વર્ગ આ પહેલો કાઉન્સ પૂરો આ પહેલો કાઉન્સ અને બંનેને કાઉન્સમાં લખી દે એમ અને પછી પેલો વચ્ચે વચ્ચે શું છે માઇનસ નથી વચ્ચે ઉપર માઇનસ આવે બરાબર એટલે એને કૌંસમાં લખી દીધું અને બી કૌંસમાં લખી દે આઠ બસો ને એકોતેર આપેલા છે બસો ને એકોતેર માઇનસ અહીંયા ત્રણ છે એટલે ત્રણ નો વર્ગ અને કૌંસ પૂરો ઓકે ખાલી ઉપર જ આખા નો વર્ગ છે બાકી બધું નીચે તો કોપી પેસ્ટ જેવું આવતું છે તેવું જ એકસો ચોત્રીસ ગુણ્યા આઠ કરવાના એકસો ને ચોત્રીસ ગુણ્યા આઠ કરીએ

અને ચોવીસ નો વર્ગ પણ કરેલો કદાચ છે અહિયાં પાંચસો ને છોતેર પાંચસો ને છોતેર આ એક કરેલું બરાબર પણ આ તો બાકી બાકી ને ને જો એટલે કરવાનું બસો એકોતેર ગુણ્યા આઠ એકવીસો ને અડસઠ અને ત્રણ નો વર્ગ નવ ચાલો દસ બોતેર પણ ઓછા ઓછા વત્તા દસ બોતેર ઓછા ઓછા વત્તા બોતેર થવાના એનો વર્ગ થવાનો નીચે બારસો માઇનસ પાંચસો છોતેર અડસઠ માઇનસ નવ એટલે એકવીસો ને ઓગણસાઠ એકવીસો ને ઓગણસાઠ હવે ઉપર બેનો સેવા દસ બોતેર વત્તા બોતેર સરવાળો કરે અગિયાર ચુમ્માલીસ એનો વર્ગ કરવાનો છે અને નીચે આ બે નો ગુણાકાર છસો ને ચોવીસ ગુણ્યા એકવીસો ને ઓગણસાઠ આ બે નો ગુણાકાર કરે એટલે તેર લાખ સુડતાલીસ હજાર બસો સોળ તેર લાખ સુડતાલીસ હજાર બસો ને સોળ આવું પહેલી વાર કરતા હશે કે જોજો અગિયાર ચુમ્માલીસ એનો વર્ગ કરવાનો છે એટલે અગિયાર ચુમ્માલીસ ગુણ્યા અગિયાર ચુમ્માલીસ એટલે તેર લાખ આઠ હજાર સાતસો છત્રી તેર લાખ આઠ હજાર સાતસો ને છત્રી આર એટલે ભાગાકાર કરી નાખવાનો ભાગાકાર કરીએ આપે તેર સુડતાલીસ બસો ને સોળ વડે ભાગાકાર કરીએ એટલે જીરો પોઈન્ટ સત્તાણું આવે કેટલા આવે જીરો પોઈન્ટ સત્તાણું ચૌદ છે ચૌદ છે એટલે આપણે લેવાની જેવું નથી હવે આ જે છે આપણને શું કીધેલું છે કે આ જે છે એ ની ઘણી નજીક છે આ સ્ક્વેર ની કિંમત એકની નજીક હોવાથી કે સત્તાવું એક એટલે નજીક જ કહેવાય નજીક હોવાથી મોડેલ વિશ્વસનીય છે આપણે એવું જ વિશ્વસનીયતા કેટલી છે તો વિશ્વસનીય છે કેમ કે નજીક છે એટલે આટલું નવું છે નવું પણ નથી ખાલી ઉપર વર્ગ કરવાનો છે આપણે જે બીજું ચેપ્ટર હતું ને આનું એજ ખાલી ઉપરનો વર્ક વર્ગ બાકી નીચે તો બધું જ એનું એજ છે એટલે આપણો ખૂબ સરળ દાખલો ગણાવી શકાય એકવાર ધ્યાન આપીને ફરીથી આ દાખલાને જોઈ લેજો